नमस्कार विद्यार्थी मित्रों, लाइफ लॉन्ग एज्युकेशन यूट्यूब चैनल में आप सर्वे मित्रों हार्दिक स्वागत है। धोरण 10 विषय गणित प्रकरण नंबर 14 आंकड़ाशास्त्र की अंदर विद्यार्थी मित्रों अपने लास्ट लेक्चर सुधी में मध्यक नो पूरेपूरो अभ्यास करेल हो। मित्रों आज लेक्चर में आपने बहुलक तरफ आगे वधवानुं छे। आपने पहला ज लेक्चर में भणी गयेला छे मित्रों बहुलक ने जेड वडे दर्शावाय छे, बराबर। तो आजना लेक्चर में ए बहुलकनी आपणे माहिती मेळववानी छे, पण एमां पण खास वर्गीकृत माहितीनो बहुलक जे छे एमनी आपणे अत्यारे चर्चा करवानी छे। कारण के अवर्गीकृत माहितीनो बहुलक छे जे एमनो आपणे विगतवार आगळ अभ्यास करेलो हतो। हवे अहींया शुं करीए छे भाई, तो के आपणा ज टेक्सबुकनी अंदर तमने स्वाध्यायनी अंदर 14.2 मां बीजो दाखलो आपेलो छे के साहेब टोटल 225 लेम्पनुं टेस्टिंग करेलुं छे, 225 बल्ब, बराबर छे। आ टेस्टिंग आमने बधाने टेस्टिंग करी अने शुं कीधेलुं छे कि भाई 0 થી 20 કલાક સુધી ચાલતા બલ્બ કેટલા, 20 થી 40 કલાક સુધી ચાલતા બલ્બ કેટલા, 40 થી 60 કલાક સુધી ચાલતા બલ્બ કેટલા, એવી રીતના બધા બલ્બોનું અલગ અલગ રીતે વર્ગીકરણ આપણને કરેલું છે વિદ્યાર્થી મિત્રો, અને એ વર્ગીકરણ છે જે તે આપણે ભણવાનું છે, બરાબર। ઓકે, અહીંયા આપણને શું કીધેલું છે ભાઈ, માહિતીનો બહુલક શોધવાનો છે। માહિતીના બહુલક શોધવા માટે સૌ પ્રથમ આપણી પાસે બહુલકનું સૂત્ર હોવું જોઈએ। બહુલકને ઝેડ વડે વિદ્યાર્થી મિત્રો આપણે દર્શાવીએ છીએ, તો આપણે અહીંયા લખીએ છીએ ભાઈ સાહેબ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ, અહીંયા લખીએ છીએ એફ વન માઇનસ એફ ઝીરો આખાઈના છેદમાં 2f1 માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ અને ગુણ્યા એચ। આવું એક સરસ મજાનું બહુલકનું સૂત્ર આપણે પહેલાં જ લેક્ચરમાં આમ જોઈએ કે ભાઈ ડિસ્ક્રાઇબ કરેલું હતું મિત્રો, બરાબર। આમની અંદર આ બધી કિંમતો મારે આ ટેબલ ઉપરથી જોવાની થશે, આમની અંદર અલગ અલગ ખાનાઓ અલગ અલગ કોલમ આપણે બનાવવાની થતી નથી, એક જ કોલમમાં આપણે બધું લડવાનું છે। હવે જોવાનું છે સૌથી વધુ ફ્રિકવન્સી અહીંયા નીચેનામાંથી આવૃત્તિમાંથી કઈ છે, આપણને આ અલગ અલગ ભાગ આપેલા છે આખા, સૌથી મોટી ફ્રિકવન્સી કઈ દેખાય છે સાહેબ, આ આપણને સૌથી મોટી ફ્રિકવન્સી દેખાય છે, એટલે હું અહીંયા લખું છું વિદ્યાર્થી મિત્રો શું, અહીં સૌથી મોટી આવૃત્તિ, અહીં સૌથી મોટી આવૃત્તિ કઈ છે મિત્રો, તો કે સાહેબ 61 છે। 61 હોય ને તો આપણે આ લખી શકીએ સાહેબ બહુલકીય વર્ગ, બહુલકીય વર્ગ કયો થશે વિદ્યાર્થી મિત્રો સાહેબ 60 થી 80 થાય, બહુલકીય વર્ગ 60 થી 80 થાય, બહુલકીય વર્ગ આખે આખો આપણી પાસે આ થયો વિદ્યાર્થી મિત્રો। આપણું ટૂંકમાં ઘર બનાવ્યું કહી શકીએ આપણે અમને, એમની લોઅર લિમિટ એટલે કે અધસીમા, એમને આપણે એલ એવું નામ આપીએ છીએ, એટલે હું અહીં લખું છું વિદ્યાર્થી મિત્રો બહુલકીય વર્ગની, બહુલકીય વર્ગની અધસીમા, બહુલકીય વર્ગની અધસીમા એલ બરાબર કેટલી થશે મિત્રો 60। ચલો અહીંયા હું સાથે સાથે જ કિંમત મૂકતો જાઉં છું ભાઈ 60, પછી શું છે ભાઈ સાહેબ પ્લસ છે, હવે અહીંયા મારે F1 F0 F2 વગેરે વગેરે મારે મૂકવાનું થશે વિદ્યાર્થી મિત્રો, બરાબર। ઓકે ચલો, બહુલકીય વર્ગની આવૃત્તિને વિદ્યાર્થી મિત્રો હું અહીંયા F1 એવું નામ આપું છું, આગળના વર્ગની ફ્રિકવન્સી જે છે એમને હું F0 આવું નામ આપું છું, બરાબર। પાછળના વર્ગની આવૃત્તિ છે એમને હું F2 એવું નામ આપું છું અહીંયા, બરાબર। તો શું કરીએ ભાઈ, અહીંયા આવું લખીએ છીએ ભાઈ સાહેબ અહીંયા બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ, આ આવૃત્તિને આપણે શું લખીએ છીએ ભાઈ F0 ઇઝ ઇક્વલ ટુ 52, પછી આપણે અહીંયા લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો બહુલકીય વર્ગની આવૃત્તિ, બહુલકીય વર્ગની આવૃત્તિ આમને મિત્રો આપણે F1 લખીએ છીએ, F1 એટલે કે સાહેબ 61, અને પછી એથી નેક્સ્ટ લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ, પાછળના વર્ગની આવૃત્તિ એટલે કે સાહેબ F2, અને F2 ઇઝ ઇક્વલ ટુ શું છે મિત્રો 38, રેડી। ઓકે ચલો, હવે આપણે આમની વર્ગ લંબાઈ મિત્રો જોઈ લઈએ છીએ, વર્ગ લંબાઈ આપણે આવું લખી શકીએ સાહેબ વર્ગ લંબાઈ, વર્ગ લંબાઈ તમે જોઈ શકો છો કોષ્ટકની અંદર H ઇઝ ઇક્વલ ટુ 20 દેખાય છે, આ બધી કિંમત મારે ભેગી કરીને સાહેબ અહીંયા મૂકવાની થાય, ત્યાં મૂકીએ એટલે F1ની કિંમત છે સાહેબ 61, અહીંયા મને મળે છે સાહેબ 52,
અહીંયા 2 ઇન્ટુ 61 માઇનસ 52 અને માઇનસ 38 ઓકે ચલો ઓકે અને ગુણ્યા લખું છું મિત્રો h h એટલે કે સાહેબ 20 છે આપણી પાસે તો 20 મૂકી દઉં છું સીધા જ અહીંયા વધે છે ભાઈ સાહેબ 60 પ્લસ 61 માંથી 52 જશે તો 9 અહીંયા વધે છે વિદ્યાર્થી મિત્રો મારી પાસે 20 ચલો 2 ઇન્ટુ 61 એટલે 122 પછી આપણે આમ લખી શકીએ 50 ને 40 એટલે કે 90 90 છે આમાંથી બાદ કરીએ એટલે કેટલા વધે છે મિત્રો 32 બરાબર હવે આમનું મારે સાદુરૂપ આપવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે એમ જોઈ શકીએ ભાઈ 5 4 20 અને 8 4 32 9 5 45 એટલે 45 ભાંગા આપણે 8 લખીએ છે 8 પંચાને 40 8 પંચા 40 અહીંયા વૈધા છે 5 બરાબર પછી વરી વૈધા છે ભાઈ 8 6 48 પછી અહીંયા વૈધા છે 2 ઉપરથી ઉતારી 0 8 2 16 કેટલા વૈધા છે સાહેબ 4 8 પંચાને 40 એટલે હું અહીંયા લખું છું સાહેબ 60 પ્લસ 5.625 એટલે કે આપણે અહીંયા એવું લખી શકીએ સાહેબ 65.625 આ જે છે આટલી કલાક છે ને એ સરેરાશ બલ્બ બધા ચાલે તમારો આમ કહી શકીએ ભાઈ મહત્તમ બહુલક આપેલ માહિતીનો જે બહુલક છે એ કેટલો ચાલશે વિદ્યાર્થી મિત્રો તો કે સાહેબ આપણે એમ કહી શકીએ કે 65.625 કલાક જે છે તે ચાલે રેડી તો આ એક દાખલો થયો વિદ્યાર્થી મિત્રો હજુ આપણે એક બીજો દાખલો જોવાનો છે બીજા દાખલા માટે આગળ વધીએ બીજા દાખલામાં આપણને એવું કીધેલું છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ વન ડે ક્રિકેટ ઓડીઆઈ ક્રિકેટમાં તમારી ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાયનો દાખલો તમને આપેલો છે વન ડે ક્રિકેટમાં જુદા જુદા બેટ્સમેનો એ બનાવેલા રનની યાદી અને એમાં ક્રમ બેટ્સમેનોનો મૂકેલા છે એ પ્રકારનો એક દાખલો છે આમને આપણે એમના માટે દૂર કરીએ છીએ સેમ રીત આ પહેલા દાખલામાં જે રીત મિત્રો આપણે ભણેલા છીએ એ જ રીતથી આપણે નેક્સ્ટ દાખલામાં આગળ વધવાનું છે બરાબર વન ડે ક્રિકેટ ઓડીઆઈમાં નોંધાવેલા રન અને બેટ્સમેનોની સંખ્યા બરાબર તમારે ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાય 14.2 નો જ દાખલો છે અને દાખલા નંબર વિદ્યાર્થી મિત્રો 5 છે ઓડીઆઈ આમની અંદર બેટ્સમેન બરાબર આમના રન બરાબર છે આ આપણને ખેલાડીઓ આપણને આપેલા છે હવે એમની અંદર કીધેલું છે કે ભાઈ વર્ગ એટલે કે આપણે આમાં લખી શકીએ રનનો ગાળો અને અહીંયા લખીએ છીએ મિત્રો બેટ્સમેન વર્ગ અને શું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો આપણને બેટ્સમેન શું છે કે ભાઈ વર્ગ આપ્યો છે સાહેબ તમને 3000 થી લઈએ અને 4000 નો પછી આપણને વર્ગ કંઈક આ રીતનો આપેલો છે 4000 થી લઈએ અને 5000 નો જેમ જુદા જુદા વર્ગ આપણને આપેલા છે છેક 11 સુધી ખેંચવાનું છે સાહેબ 5000 થી લઈએ અને 6000 6000 થી લઈએ અને 7000 7000 થી જઈશું છેક 8000 સુધી 8000 થી 9000 સુધીનો વર્ગ આપણને આપેલો છે મિત્રો 9000 થી લઈએ અને 10000 સુધીનો વર્ગ આપણને આપેલો છે મિત્રો અને છેલ્લે 10000 થી લઈએ અને 11000 સુધીનો વર્ગ જે છે એ આપણને આપેલો છે હવે એમની અંદર બેટ્સમેનોની સંખ્યા મિત્રો આપણને આપેલી છે કે ભાઈ 3000 થી 4000 રન કરેલા બેટ્સમેનોની સંખ્યા 4 છે 4000 થી 5000 ની વચ્ચે રન કરેલા બેટ્સમેનોની સંખ્યા 18 છે પછી અહીંયા કેટલા છે સાહેબ 9 છે અહીંયા 7 છે અહીંયા 6 છે અહીંયા 3 છે અને અહીંયા સચિન ને કોહલી જેવા કોઈક એક એક બેટ્સમેનો છે કે જેમને 10000 થી લઈને 11000 ની વચ્ચે રન કરેલા હોય બરાબર હવે અહીંયા છે ને હું પહેલાની જેમ એકદમ લાંબો ભાગ લખતો નથી આપણે સિમ્પલ જોઈ લઈએ કે ભાઈ અહીં સૌથી મોટી ફ્રિકવન્સી 18 છે એટલે હું અહીંયા આવું લખું છું સાહેબ અહીં સૌથી મોટી આવૃત્તિ સાહેબ અહીં સૌથી મોટી આવૃત્તિ 18 છે તેથી બહુલકીય વર્ગ બહુલકીય વર્ગ કયો થશે વિદ્યાર્થી મિત્રો સાહેબ 4000 થી 5000 થાય હે ને 4000 થી 5000 થાય એટલે આપણને અહીંયાથી બધી જ વસ્તુ મળી જાય હે ને બધી વસ્તુ મળી જાય એટલે આપણને અહીંયાથી દેખાય છે એલ આમને કહીએ છીએ મિત્રો આપણે એલ
આમને કહીએ છીએ એફ ઝીરો, આમને કહીએ છીએ એફ વન, આમને કહીએ છીએ એફ ટુ. આમનું આખું કમ્પ્લીટ ડિસ્ક્રિપ્શન નથી લખતો, તમે સાથે લખશો બરાબર. અહીંયા લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એલ ઇઝ ઇક્વલ ટુ 400,000, એફ ઝીરો ઇઝ ઇક્વલ ટુ 4, એફ વન ઇઝ ઇક્વલ ટુ 18, એફ ટુ ઇઝ ઇક્વલ ટુ 9, એન્ડ એચ ઇઝ ઇક્વલ ટુ 1,000. આટલી વસ્તુ આપણને ગીવન થાય બરાબર. આ વસ્તુને મારે ક્યાં મૂકવાની થશે? તો કે સાહેબ, સરસ મજાનું ઝેડનું સૂત્ર આપણી પાસે છે જ, એલ પ્લસ ઇન્ટુ બ્રેકેટ એફ વન માઇનસ એફ ઝીરો આખાઈના છેદમાં 2F1 માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ, આ બરાબર ગુણ્યા અહીંયા લખું છું વિદ્યાર્થી મિત્રો એચ. અમને સાદરૂપ આપવા જઈએ, એલની કિંમત કેટલી થશે? તો કે સાહેબ, એલની કિંમત આપણને ગીવન છે 4,000. પછી એફ વનની કિંમત કેટલી છે સાહેબ? તો કે સાહેબ, એફ વનની કિંમત છે સાહેબ 18, એફ ઝીરોની કિંમત છે સાહેબ 4, પછી 2F1 એટલે કે 18 માઇનસ 4 માઇનસ 9, અને અહીંયા ગુણ્યા લખીએ છે વિદ્યાર્થી મિત્રો 1,000. રેડી? ઓકે, ચલો ત્યાંથી આગળ વધીએ છીએ. ભાઈ સાહેબ, અહીંયા 4,000 પ્લસ 18માંથી 4 જાય તો 14 વધે છે, ગુણ્યા વિદ્યાર્થી મિત્રો 4,000 છે, 18 2 36, 36માંથી 4 જાય તો 32, અને 32માંથી આપણે 9 બાદ કરીએ વિદ્યાર્થી મિત્રો તો વધે છે કેટલા? તો કે સાહેબ 23. એટલે આ 14 4 56, અહીંયા 56,000 ભાંગ્યા 23 કરવાના થશે. 1,000 ડિવાઈડ બાય 23, 23 3 79 ન ચાલે, 23 2 46, આવું ચાલશે ને? 23 1 23, 23 2 46, આ ભાગ ભાગાકાર બરાબર જ છે ને ભાઈ? 18 2 36, 36માંથી 13 બાદ થશે, અહીંયા 3, અને અહીંયા વધે છે વિદ્યાર્થી મિત્રો મારી પાસે 2. હવે 1,000 છે હો, એટલે અહીંયા આપણી પાસે જે રહેશે 14,000. હવે અહીંયા તમે જોઈ શકો છો ભાઈ, 23ને ગુણાકાર કરો, 140 સુધી જવું જોઈએ, 23 3 69, એટલે લગભગ 6 વડે ભાગ ચાલે વિદ્યાર્થી મિત્રો બરાબર. 23 × 6 3 18 વિદા પડી 1, 23 6 2 12 13 138, અહીંયા વિદા 2 બરાબર. ભાગ ચાલશે? તો કે સાહેબ ભાગ ચાલશે નહીં. હવે શું આવશે મિત્રો? સાહેબ 0, ઉપરથી ઉતાર્યો પાછો 0. હવે કોના વડે ભાગ ચાલશે? તો કે સાહેબ 8 વડે તમે જોઈ શકો છો ભાગ ચાલી શકે ખરું. 8 3 24 નો ચોગડો, વિદા પડી 2, 8 2 16 ને 2 18, 184, અહીંયા વિદા છે વિદ્યાર્થી મિત્રો 16. આ મીંડું અહીંયા આવી ગયું છે, આ મીંડું અહીંયા આવી ગયું છે બરાબર, અને આ ભાગ જે છે બરાબર, અહીંયા આપણે એવું લખીએ છીએ મિત્રો પોઈન્ટ 160 થયા બરાબર. 160 પછી આગળ વધીએ છીએ મિત્રો, તો કે સાહેબ 7 વડે ભાગ ચાલે છે બરાબર. 7 3 21 નો 1, વિદા પડી 2, 7 2 14 ને 2 16, એટલે નિયર અબાઉટ 6 વડે ભાગ ચાલે, સમજો તમે. એટલે અહીંયા આપણે આવું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો, 4,000 પ્લસ 608.6 સમથિંગ આગળ આવશે, એટલે 4,608.6 બરાબર. આપણું શું થયું વિદ્યાર્થી મિત્રો? બહુલક થયો. આટલા રન છે એમને આપણે બહુલક તરીકે લઈ શકીએ ખરા. જો સરેરાશ વસ્તુ છે એ પણ જુદી વસ્તુ છે, બહુલક વસ્તુ છે એ પણ જુદી વસ્તુ છે. આ બંનેની કમ્પેરિઝન છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરીશું બરાબર. પણ અત્યારે માત્ર બહુલક કઈ રીતના શોધવો એમની અત્યારે આપણે ખાલી ચર્ચા કરી લઈએ. રેડી? ચલો હવે ત્યાંથી હું આગળ વધું છું વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટબુકનો જ દાખલામાં જઈએ છીએ, તમારી ટેક્સ્ટબુકના દાખલા નંબર 6માં આપણે જઈએ છીએ. ટેક્સ્ટબુકમાં એવું કહેલું છે કે વિદ્યાર્થી મિત્રોએ 3-3 મિનિટનો એક સમયનો ગાળો બનાવેલો છે, 3 મિનિટનો એક સમયગાળો. આ ટોટલ 100 સમયગાળા દર્શાવેલા છે. કેટલા? 100. હવે એમની અંદર ગાડીઓની સંખ્યા જોઈ છે કે ભાઈ 0 થી 10, આવા 10 સમયગાળા એવા છે, એક ગાળો 3 મિનિટનો, એમની અંદર પસાર થતી ગાડીઓની સંખ્યા. તો ભાઈ પહેલો સમયગાળો, 8મો સમયગાળો, 12મો સમયગાળો, 95મો સમયગાળો, આવા એમ છે જેમની અંદર રોડ પરથી ખાલી 7 ગાડીઓ પસાર થઈ હોય,
बराबर तमारे टेक्स्टबुक नो ज स्वाध्याय नंबर 14.2 नो ज दाखला नंबर छे विद्यार्थी मित्रों छ गाड़ीओनो आपणे समय गाळो कहीए छे अहींया हूँ अहींया लखो छु समय गाळो अने अहींया लखो छु गाड़ीनी संख्या हवे 3 मिनिटनो एक समय गाळो एटले एवो एक गाळो एवा 10 गाळा लीधा एटले के भाई 0 थी 10 पछी 10 थी ने 20 पछी 20 थी ने 30 केटला गाळा लीधेला छे मित्रो साहेब 100 गाळाओ छे ते लीधेला छे बराबर पछी अहींया लखीए छे विद्यार्थी मित्रो आपणे तो के साहेब 7 गाड़ीओ पसार थाय छे 14 गाड़ीओ पसार थाय छे अहींया 13 गाड़ीओ पसार थाय छे 30 થી લઈએ અને 40 40 થી લઈએ અને વિદ્યાર્થી મિત્રો 50 50 થી લઈએ અને 60 બરાબર અહીંયા જુઓ 7 14 13 પછી અહીંયા લખીએ છે મિત્રો 12 ગાડી પસાર થાય છે 20 ગાડી પસાર થાય છે 11 ગાડી પસાર થાય છે બરાબર પછી ત્યાંથી આગળ વધીએ છે ભાઈ 60 થી લઈએ અને 70 અને 70 થી લઈએ અને 80 બરાબર હવે આમની અંદર ગાડીઓની વાત કરવામાં આવી છે તો કે સાહેબ અહીંયા 15 ગાડીઓ છે તે પસાર થાય છે અહીંયા કેટલી ગાડીઓ પસાર થશે સાહેબ 8 ગાડીઓ છે તે પસાર થાય છે હવે આમની અંદર મારે શું શોધવાનું છે મિત્રો બહુલક છે તે ફાઇન્ડ આઉટ કરવાનો થાય બહુલક માટે શું કરીશું તો કે સાહેબ સૌથી મોટી આવૃત્તિ આપણે અહીંયા લખવું પડશે સાહેબ અહીં સૌથી મોટી આવૃત્તિ કઈ દેખાય છે તે 7 14 તે 20 એટલે અહીંયા આપણે લખી શકીએ સૌથી મોટી આવૃત્તિ સૌથી મોટી આવૃત્તિ કઈ છે મિત્રો તો કે સાહેબ 20 છે 20 હોય તો આપણે અહીંયા આવું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો બહુલકીય વર્ગ બહુલકીય વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો સાહેબ 20 ક્યાં આવે છે સાહેબ 20 અહીંયા દેખાય છે 40 થી 50 ની વચ્ચે દેખાય છે એટલે આ આપણો બહુલકીય વર્ગ થયો બહુલકીય વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો સાહેબ 40 થી 50 થાય બહુલકીય વર્ગ 40 થી 50 થાય એટલે આપણે એમને લખી શકીએ એલ ઇઝ ઇક્વલ ટુ 40 પછી આપણે લખી શકીએ એફ 0 ઇઝ ઇક્વલ ટુ એટલે આપણે આમને મિત્રો એફ 0 તરીકે ઓળખીએ છીએ આગળના દાખલામાં જોઈ લીધેલું હતું આમને વિદ્યાર્થી મિત્રો આપણે એફ 1 તરીકે ઓળખીએ છીએ તો એફ 1 ઇઝ ઇક્વલ ટુ 20 એફ 2 ઇઝ ઇક્વલ ટુ શું છે ભાઈ મારી પાસે 11 આ બહુલકીય વર્ગની આવૃત્તિ થઈ પછી આપણે આમ લખી શકીએ આ બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ થઈ અને અહીંયા આપણે આવું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ થઈ અમારી પાસે અને વર્ગ લંબાઈ અહીંયા લખીએ છીએ મિત્રો વર્ગ લંબાઈ સ્મોલ એચ ઇઝ ઇક્વલ ટુ વી હેવ ઓનલી 10 બરાબર ઓકે હવે શું કરીએ છીએ તો કે સાહેબ હવે આપણે આમને આખું સૂત્રમાં પુટ આઉટ કરીએ છીએ સૂત્ર આપણે સારી રીતે વિદ્યાર્થી મિત્રો જાણતા હતા સૂત્ર કંઈક આ રીતનું છે ઝેડ ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ એફ 1 માઇનસ એફ 0 ટુ એફ 1 માઇનસ એફ 0 માઇનસ એફ 2 અને ગુણ્યા લખું છું મિત્રો એચ આમની અંદર કિંમત મૂકવા જઈએ એલની કિંમત છે સાહેબ મારી પાસે 40 એફ 1 ની કિંમત છે સાહેબ મારી પાસે 20 એફ 0 ની કિંમત થશે સાહેબ 12 ટુ એફ 1 એટલે કે સાહેબ 20 ગુણ્યા 2 એટલે કે સાહેબ ડાયરેક્ટ લખું છું 40 એફ 1 ની કિંમત થશે મિત્રો 12 અને એફ 2 એફ 2 ની કિંમત થશે વિદ્યાર્થી મિત્રો માઇનસ 11 અને ગુણ્યા લખું છું મિત્રો 10 કારણ કે એચ બરાબર 10 છે એટલા માટે અહીંયા લખીએ છીએ સાહેબ 40 પ્લસ અહીંયા જશે 8 અહીંયા આવશે મિત્રો 10 40માંથી કેટલા બાદ થશે સાહેબ 23 બાદ થશે કારણ કે 11 ને 12 23 એટલે અહીંયા વૈધા છે મારી પાસે સાહેબ 17 40માંથી 23 બાદ થશે તો વધે છે કેટલા સાહેબ 17 હવે અહીંયા થાય છે ભાઈ મારી પાસે 80 17 બરાબર 17 ચોકુ ને 68 17 પંચા 85 17 ચોકુ ને 68 4 વડે ભાગ થયેલો અહીંયા વૈધા છે સાહેબ મારી પાસે 12 બરાબર છે ભાગ નહીં ચાલે તો ભાગમાં પડે શૂન્ય એટલે ઉપરથી ઉપર શું લઈશું બાપ મિત્રો પોઈન્ટ અહીંયા આપણે લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો 0 0 લઈએ એટલે 17નો પાછો મારે ભાગ ચલાવવાનો છે 17 6 102 17 7 119
सत्तर सत्ता एक सौ ओगनीस अहीं वधे छे एक पछी आगळ आपणे जता नथी अहीं आपणे आवुं लखी शकीए मित्रों चालीस प्लस चार पॉइंट सात इज इक्वल टू चुम्मालीस पॉइंट सात गाड़ियों जे छे ए बहुलक तरीके तमे ओळखी शको छो अहीं तमे अमने रेडी तो आ एक हजु दाखलो आपणे जोयेलो हतो हजु एक दाखलो आपणे तमने होमवर्क माटे आपणे जोई लईए तमारी टेक्स्टबुकनी अंदर ज विद्यार्थी मित्रों आपणे एम कही शकीए कि भाई उदाहरण नंबर पांच आपेलू छे एमनी अंदर घणा बधा विद्यार्थी मित्रों शुं कर्युं छे तो वस्तु वस्ती छे ने एमना समूहनी आखी आखी एनालिसिस कर्युं छे कि भाई कोण केटलू दैनिक खर्च दररोजनो खर्च कोण केटलू वापरे छे एमने आखा आखू एनालिसिस कर्युं छे बराबर सभ्य संख्या सॉरी सभ्य संख्या पर एमने सर्वेक्षण करेलू छे कि भाई सभ्य संख्या एक थी ने त्रण होय एवा कुटुंब सात छे जे कुटुंबमां सभ्य संख्या त्रण थी ने पांच होय एवा कुटुंब आठ छे सभ्य संख्या कुटुंबमां पांच थी ने सात होय एवा कुटुंब बे छे सभ्य संख्या सात थी ने नौ होय एवा कुटुंब बे छे अने सभ्य संख्या नौ थी ने अग्यार होय एवा कुटुंब छे मित्रों एक एटले टोटल केटला तो के साहेब एक ने बे त्रण ने बे पांच पांच ने आ बे पंदर एटले वीस कुटुंबमां सर्वेक्षण कर्युं बराबर एमनी माहिती आपणने आपेली छे आ भाग छे विद्यार्थी मित्रों तमारे एच डब्ल्यू मां कम्प्लीट करवानुं थशे तो विद्यार्थी मित्रों अपने आज लैक्चर में शू भणेला छे साहेब बहुलक शोधवानी सरल रीत जे छे वर्गीकृत माहिती नो बहुलक शोधवानी जे सरल रीत छे मित्रों अपने आज एमनो अभ्यास करेलो छे फरी पाछा नेक्स्ट लैक्चर में मळीशुं त्यारे बहुलक अने मध्यक वच्चे तफावत शू छे બેની સરખામણી કઈ રીતના થઈ શકે એમના દાખલાઓ સાથે મિત્રો આપણે આગળ વધીશું ત્યારબાદ બહુલકની ખૂટતી આવૃત્તિઓમાં આપણે આગળ વધીશું પણ ત્યાં સુધી આપણા દરેક વિડીયોઝ છે એ જોતા રહો લાઇક કરતા રહો શેર કરતા રહો અને હા ચેનલ સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ત્યાં સુધી નમસ્કાર અસ્તુ જય હિન્દ